ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે 9મા પ્રકરણનું સ્વાધ્યાય જોઈ રહ્યા હતા. તો હવે 12 નંબરથી જે સ્વાધ્યાય બાકી છે તેની આપણે શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોતી કરો. પ્રકરણ 9, પાના નંબર 104, 12 નંબર, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. જો અહીંયા ગાડી 12 મહિનાના નામ આપ્યા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, બરાબર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો અહીંયા આપણને 12 મહિનાઓના નામ આપ્યા છે. તો 12 મહિનાના આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. તો જાન્યુઆરીની અંદર આપણને પતંગનું ચિત્ર આપ્યું છે, ફેબ્રુઆરીમાં ફૂલનું ચિત્ર આપ્યું છે, માર્ચ મહિનાની અંદર પિચકારીનું ચિત્ર આપ્યું છે, એપ્રિલમાં કેરીનું આપ્યું છે, મેમાં પંખાનું આપ્યું છે, જૂનમાં પુષ્ટકનું આપ્યું છે, જુલાઈમાં તરબૂચનું આપ્યું છે, ઓગસ્ટમાં સ્વતંત્ર દિન હોય છે એટલે કે રાષ્ટ્રધ્વજનું આપ્યું છે, સપ્ટેમ્બરની અંદર શું હોય છે તો શિક્ષક દિન હોય છે એટલે તેનું ચિત્ર આપ્યું છે. પછી છે આપણને ઓક્ટોબર મહિનાની અંદર નવરાત્રિનું ચિત્ર આપ્યું છે, નવેમ્બરની અંદર આપણને 12 દિન હોય છે એટલે કે બાળકોનું ચિત્ર આપ્યું છે, નવરાત્રિ આપણે દિવાળી હોય છે એટલે દિવાળીનું ચિત્ર આપ્યું છે, સોરી. અને ડિસેમ્બર મહિનાની અંદર આપણને નાતાલ હોય છે એટલે નાતાલનું ચિત્ર આપ્યું છે. તો આપણે તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર છે. જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે, કઈ તારીખે? તો આપણને બધાને ખબર જ છે કે જાન્યુઆરી મહિનાની અંદર ઉત્તરાયણ તહેવાર આવે છે. કયો તહેવાર આવે છે? ઉત્તરાયણ, બરાબર છે. એટલે આપણે અહીંયા લખીએ ઉત્તરાયણ. કયો તહેવાર આવે છે જાન્યુઆરી મહિનાની અંદર? ઉત્તરાયણ. કઈ તારીખે આવે છે? તો 14 ઉત્તરાયણ, બરાબર, 14 તારીખે. એના પછી છે ઓરી કયા મહિનામાં આવે છે. તો આપણને જો અહીંયા ઓરીનું ચિત્ર આપ્યું છે તો માર્ચ મહિનાની અંદર આપણને પિચકારી આપી છે એટલે માર્ચ મહિનાની અંદર ઓરીનો તહેવાર આવે છે. કયા મહિનામાં? માર્ચમાં. એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે, શા માટે? તો તમે બરાબર તમારી ચોપડીમાં જોઈ શકો છો અને મને જવાબ આપી શકો છો કે એપ્રિલ માસમાં કેરીનું ચિત્ર આપ્યું છે. કે કશાનું ચિત્ર આપ્યું છે? કેરીનું. શા માટે? કારણ કે તે મહિનામાં આપણને કેરી ખાવા મળે છે અને કેરીની સિઝન હોય છે. પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂક્યું છે? કેમ મૂક્યું છે? કારણ કે મે મહિનાની અંદર શું હોય છે? ઉનાળો હોય છે. ઉનાળાના લીધે આપણને શું લાગે છે? ગરમી લાગે છે. એટલા માટે આપણને પંખાનું ચિત્ર મે માસની અંદર આપ્યું છે. ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? તો જૂન મહિનામાં. કયા મહિનામાં ખુલે છે? જૂન મહિનામાં, બરાબર છે. સ્વતંત્ર દિન કયા મહિનામાં આવે છે, કઈ તારીખે? તો સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર આવે છે. અને કઈ તારીખે? તો આપણને બધાને ખબર જ છે કે 15મી ઓગસ્ટ એ આપણો સ્વતંત્ર દિન છે. એના પછી છે શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? તો સપ્ટેમ્બર મહિનામાં. શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? સપ્ટેમ્બર મહિનામાં. કઈ તારીખે? 5 તારીખે, 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે છે. ઓક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે? તો તમે જો અંદર ઓક્ટોબર મહિનામાં નવરાત્રિનું ચિત્ર આપ્યું છે. શાનું ચિત્ર આપ્યું છે? નવરાત્રિ. કેમ? કારણ કે તે મહિનાની અંદર નવરાત્રિ આવે છે. બાળદિન કયા ડી મહિનામાં આવે છે? તો નવેમ્બર, 14 નવેમ્બરે બાળદિન આવે છે. કયા મહિનામાં? નવેમ્બર મહિનાની 14 તારીખે, બરાબર, 14 તારીખે બાળદિન આવે છે. નાતાલ કયા મહિનામાં આવે છે? તો નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે છે. કયા મહિનામાં નાતાલ આવે છે? ડિસેમ્બર. ચાલો દરેક જણે અહીંયા પ્રશ્ન લખાઈ ગયા. આગળ જોઈએ આપણને, ચાલો ગૃહ કાર્ય કરીએ.
ચાલો હવે આ જે ગૃહકાર્ય છે એ તમારે જાતે કરવાનું હોય છે. મેડમ અમુક વસ્તુ બતાવે છે જે તમારે લખવાનું રહેશે. ચાલો ગૃહકાર્ય કરીએ. ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા આપણને વારના નામ આપ્યા છે તો આપણને ખૂટતા નામ આપણે લખવાના છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર લખેલો છે એટલે શુક્રવાર, શનિવાર અને રવિવાર, બરાબર. એવી જ રીતે નીચે પણ આપણને વાર આપ્યા છે. અહીંયા મંગળવાર આપ્યો છે એટલે સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, બરાબર. આપણા વારના 7 નામ છે. તમે બધારે મોડે થઈ ગયા હશે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, બરાબર છે. આગળ જોઈએ આપણે વારના નામ અને વારનો ક્રમ જોરકા જોરવાના છે. જો અહીંયા આપણે જોરકા જોરવાના છે. ચલો મંગળવારનો ક્રમ કયો હોય છે તો આપણે મંગળવારનો ક્રમ કયો હોય છે, સોમવાર, મંગળવાર એટલે બીજો ક્રમ એટલે આપણે એને બીજા સાથે જોડકું જોડીશું. શુક્રવારનો ક્રમ તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, 5મો એટલે આપણે 5મા સાથે જોડકું જોડીશું. રવિવાર સૌથી છેલ્લો વાર છે એટલે એ શનિ, 7મો શનિવાર, બરાબર. ચાલો ગુરુવાર તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર એટલે 4ઠો ક્રમ. સોમવાર તો સૌથી પહેલો વાર છે એટલે આપણે પહેલાંનો ક્રમ સાથે જોડકું જોડીશું. શનિવાર તો 6ઠો નંબરનો ક્રમ છે એટલે આપણે એને 6થા નંબર સાથે જોડકું જોડીશું. પછી છે બુધવાર, બુધવારનો ક્રમ છે 3જો એટલે આપણે 3જા સાથે જોડકું જોડીશું. ચાલો અહીંયા ગાડી તરત પહેલાંના વારના નામ આપણે લખવાના છે. તો ગુરુવારની આગળ કયો વાર આવશે તો બુધવાર, શનિવારની આગળ કયો વાર આવશે તો શુક્રવાર, બુધવારની આગળ કયો વાર આવશે તો મંગળવાર, બરાબર. આગળના વાર આપણે લખવાના છે. હવે પછીના એમાં આપણે પછીના લખવાના છે. તો તરત પછીના વાર લખો. મંગળવાર પછી કયો આવશે તો બુધવાર, રવિવાર પછી આવશે સોમવાર, શુક્રવાર પછી આવશે શનિવાર, બરાબર. ચાલો નીચે પાછા આપણે વચ્ચેના વાર લખવાના છે. બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર. લખાઈ ગયા બધાના વચ્ચેના માસ દ્વારા નામ. આગળ જોઈએ કયા માસમાં કેટલા દિવસો આવે છે તે લખો. જો આપણે આપણે જોઈ ગયા આગળ કે કયા માસની અંદર કેટલા દિવસો આવે છે. તો માર્ચ મહિનાની અંદર કેટલા દિવસ આવે છે તો 31 દિવસ. તો આપણે લખીએ અહીંયા માર્ચ મહિનાની અંદર 31 દિવસ એટલે આપણે અહીંયા 31 લખ્યા. જુલાઈમાં પણ 31 દિવસો આવે છે એટલે આપણે 31 લખ્યા. ઓક્ટોબરની અંદર પણ 31 દિવસ આવે છે એટલે 31. ફેબ્રુઆરીમાં 28 આવે કે 29, બરાબર. ઓગસ્ટની અંદર પણ 31 દિવસ છે. નવેમ્બરમાં પણ 30 દિવસ. મેની અંદર 31, ડિસેમ્બરમાં 31, જૂનની અંદર 30, એપ્રિલમાં પણ 30, જાન્યુઆરીમાં 31 અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ 30 દિવસ આવે છે. ચાલો દરેક જણે મહિનાના નામ લખી દીધા. મહિનાની અંદર કેટલા દિવસો આવે છે તે પણ લખાઈ ગયું હશે. ફરીથી મેડમ બોલે છે માર્ચમાં 31, જુલાઈમાં 31, ઓક્ટોબરમાં 31, ફેબ્રુઆરીમાં 28 કે 29, ઓગસ્ટની અંદર 31, નવેમ્બરમાં 30, મેમાં 31, ડિસેમ્બરમાં 31, જૂનમાં 30, એપ્રિલમાં 30, જાન્યુઆરીમાં 31 અને સપ્ટેમ્બરમાં 30. આગળ જોઈએ આપણે તરત પહેલાંના મહિનાના નામ લખો. ચાલો મેની આગળ કયો મહિનો આવે છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એટલે આપણે કયો મહિનો આવશે, એપ્રિલ મહિનો. ચાલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, અહીંયા આવશે ફેબ્રુઆરી, નવેમ્બર એટલે એની આગળ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ઓક્ટોબર આવશે, કયો મહિનો આવશે અહીંયા, ઓક્ટોબર, બરાબર. ચાલો તરત પછીના લખવાના છે. તો જૂન, જુલાઈ,
સપ્ટેમ્બર, ઓક્ટોબર, અહીંયા પાછો ઓક્ટોબર આવશે, એપ્રિલ, મે, બરાબર. ચલો હવે આગળ જોઈએ, આપણે વચ્ચેના મહિનાના નામ લખવાના છે. તો વચ્ચે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એપ્રિલ, મે, જૂન. ચાલો હવે માસના નામ લખવાના છે આપણે, માસના અને માસને ક્રમ એટલે કે જોડકા જોડવાના છે. ચાલો એપ્રિલ મહિનાનો ક્રમ કયો છે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એટલે ચોથો ક્રમ, એટલે આપણે ચોથા ક્રમ માટે જોડકું જોડીશું. ઓગસ્ટ મહિનાનો ક્રમ છે આઠમો, એટલે આપણે આઠમા સાથે જોડકું જોડીશું. ફેબ્રુઆરીનો ક્રમ બીજો છે, એટલે આપણે બીજા સાથે. ડિસેમ્બરનો બારમો છે, એટલે બારમા સાથે. જૂનનો છઠ્ઠો છે, એટલે છઠ્ઠા સાથે. અને ઓક્ટોબરનો દસમા સાથે. ચાલો સાતમા મહિનાનો ક્રમ કોનો છે? તો સાતમા મહિનાનો ક્રમ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એટલે જુલાઈ મહિના સાથે. પહેલો છે જાન્યુઆરી, નવમો છે સપ્ટેમ્બર, પાંચમો મહિનો છે મે, ત્રીજો છે માર્ચ, અને અગિયારમો મહિનો છે નવેમ્બર. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોના જોડકા જોડાઈ ગયા. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે નવા પાઠ સાથે, નવા વિડીયો સાથે મળીશું.